भवसंभवप्रीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। सर्व अवतारी सर्व कारण ना कारण आपड़ा सबना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज नी छत्र छाया माथी अमारा समग्र धर्मकुल परिवार वती आजनी आ श्रद्धांजलि प्रार्थना सभा में जे परिवारोए पोताना स्वजनोनो आ कोरोना महामारी ना कारणे वियोग थयो छे अथवा तो कुदरती रीते पण घणा व्यक्तिओए पोताना शरीरनो त्याग करी अने पंचभूत शरीरनो त्याग करी कर्मनो बंधनथी मुक्त थई अने धाममा गति करी छे। समय संजोग अनुसार आ बधाने आपणे रूबरू आश्वासन के सांत्वना के आपणी जे लौकिक एक परंपरा छे एक वात वाला भक्तो आपणी भारतीय संस्कृति छे ने ए परिवार जन्य संस्कृति छे। पछी एनी अंदर विवेक छे एक वस्तु बहु समझवा जेवी छे के आपणी जे भारतीय संस्कृति ए परिवारवाद नु खंडन नथी करती आ वस्तु बहु समझवा जेवी छे। घणा एनो अन्यार्थ करता होय छे पण आ परिवार कयो परिवार गणवो ए विवेक आपणने शीखवे छे। भगवान स्वामीनारायणे पण वचनामृत आदि ग्रंथोनी अंदर आपणा वेद उपनिषदोए पण आपणने आ विवेक शीखवाड्यो छे। भगवान श्री हरि कहे छे मात्र देहनो संबंध ए ज आपणो परिवार नथी कारण के जो देहना नाते जो परिवारनो संबंध तमे ओळखशो अथवा तो एने ज तमे सिद्ध मानशो तो आ जीवात्माए लग 84 योनिनी अंदर अनेक प्रकारना शरीर धारण कर्या छे अने ज्यारे ज्यारे जे जे शरीर धारण कर्या छे त्यारे ए शरीरना माध्यमथी ए शरीरना मां ए शरीरना बाप ए शरीरना भाई बहन मामा काका अनेक एवा संबंधो निर्माण थया छे। अने ज्यारे ए शरीरनो त्याग थयो छे पंचभौतिक शरीरनो त्याग थयो छे त्यारे संबंध त्यां विराम पामी गयो छे। पण जो ज्ञान बुद्धि थी विवेक बुद्धि थी विचारीए तो आपणी संस्कृति आपणने वसुधैव कुटुंबकम आ वसुंधरा आ धरती ऊपर जे जे जीवात्मा छे आ बधा आत्मा ना स्वरूपनी अंदर आत्म स्वरूपे थईने एक कुटुंब जेवा छे अने एज स्थिति ने शास्त्रोए कीधी कि जारे जीवात्मा पंचभूत शरीर नो त्याग करीने ब्रह्ममय देह ने पामे छे त्यारे ए ब्रह्म स्वरूप ने पामीने ए अक्षर स्वरूप ने पामीने ए जीवात्मा ए त्या अक्षर परिवार नी अंदर एटले ब्रह्म कुटुंब नी अंदर ए समावेश थई जाय छे एटले अहींया पण परिवार छे जेने भगवाननो अनन्य आश्रित भक्त ए पामे छे। એટલે આ જે આપણા પરિવારની અંદર એક લૌકિક રિવાજ છે જ્યારે સુખ દુઃખના પ્રસંગ આવે તો પરિવારજનો સ્વજનો એ સુખ દુઃખની અંદર સહભાગી થતા હોય છે એકબીજાના પૂરક બનતા હોય છે એકબીજાને હૂંફ આપતા હોય છે। પણ આ કોરોના મહામારીના કારણે જ્યારે કોઈના પરિવારની અંદર આવી દુઃખદ ઘટના ઘટી છે ત્યારે આપણે રૂબરૂ એકબીજાની સાથે ઉભા રહી નથી શક્યા એટલે આપણને દરેકને એક સાથે પરિવારનો ભાવ આપણો સત્સંગનો પરિવાર એ તમામ સત્સંગના નાતે એ આત્માના સંબંધને નાતે એકબીજાના આ દુઃખની અંદર સહભાગી બની શકીએ એકબીજાને
હિંમત અને બળ આપી શકીએ, એકબીજાને સાંત્વના આપી શકીએ અને એકબીજાના સાથે આ ઘડીની અંદર ઉભા રહી શકીએ. એટલા માટે પૂજ્ય મહારાજશ્રીના સંકલ્પથી, સંતો અને હરિભક્તો અમારા યુવાનોના સહકારથી આજની આ ઓનલાઈન શ્રદ્ધાંજલિ પ્રાર્થના સભા આયોજન કરવામાં આવી છે. એક વાત, લૌકિક રિવાજ પ્રમાણે આપણે જ્યારે કોઈ પણ સંસારની અંદર જ્યારે કોઈ મરણ થતું હોય તો સ્વાભાવિક રીતે એની પાછળ આપણે બેસણું વગેરે કે શ્રદ્ધાંજલિ 12મા 13માની સભા વગેરે કરતા હોઈએ છીએ. આ લોકડાઉનની અંદર એવી આપણને એવો અવસર નથી મળ્યો, પણ એક વાત અહીંયા બહુ સમજવા જેવી છે. દુનિયા લૌકિક દ્રષ્ટિએ જે કરતી હોય તે, પણ આપણા ધર્મશાસ્ત્રોએ જ્યારે પણ કોઈનું ઘરમાં અવસાન થાય ત્યારે એક નિયમ બતાવ્યો છે. એ નિયમ એવો છે કે એમની પાછળ, સદગતની પાછળ શાંતિ પાઠ કરવામાં આવે છે, વિશેષ ધૂનનું આયોજન કરવામાં આવે છે, કીર્તન ભક્તિનું આયોજન કરવામાં આવે છે. એની પાછળનો હેતુ છે વાલા ભક્તો, હમણાં કોઠારી સ્વામીએ બહુ સુંદર એક દ્રષ્ટાંત આપ્યું કે આમ તો જેના રખોપા ભગવાનના હોય એ જીવાત્મા કાળકર્મ અને માયાના બંધનથી મુક્ત થઈ એ ડંકો વગાડીને એ ભગવાનના ધામમાં જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ઘણી વખત કોઈ સંજોગ વસાત, કોઈ કારણો વસાત જીવાત્માનું મન ક્યાંક ભટકતું હોય, રહી ગયું હોય, અથવા તો કોઈ સંકલ્પ વિકલ્પ રહી ગયો હોય, ઘણી વખત સદવાસના પણ કોઈ વિઘ્ન બની હોય, તો એવી તમામ વિઘ્નમાંથી એ જીવાત્મા મુક્ત થાય અને ભગવાનના ધામને પામે. એના નિમિત્તે, કારણ કે જીવાત્મા જ્યારે શરીરનો ત્યાગ થઈ ગયો છે એટલે જીવાત્મા કર્મ કરવા સક્ષમ નથી, પણ એ જીવાત્માના સંકલ્પથી, એ જીવાત્મા વતી જ્યારે એમના પરિવારજનો, કુટુંબીજનો, એમના સ્નેહીજનો જ્યારે ભગવાનનું વિશેષ ભજન યજન કરે, કોઈ ભાગવત બેસાડે, કોઈ સત્સંગી જીવન બેસાડે, કોઈ ગીતાના પાઠ કરાવે, કોઈ ગરુડ પુરાણના પાઠ કરાવે, કોઈ શાંતિ પાઠ કરાવે વગેરે અનેક ઉપાયો કોઈ પોતાની રીતે અનુસરે, તો એનો હેતુ એટલો હોય છે કે જીવાત્માના કર્મની અંદર કોઈ જો ત્રુટિ નાની મોટી રહી ગઈ હોય તો ભગવાન એને દરગુજર કરો, એના વતી આ જીવાત્માને સદગતિ થાય એના માટે અમે આ વિશેષ આયોજન કરીએ છીએ. આજની આ શ્રદ્ધાંજલિ સભાનો ખાસ હેતુ એટલો જ છે કે આજે દેશ અને વિદેશની અંદર અમારા સત્સંગ પરિવારે ઘણા સ્વજનો ખોયા છે. કોઈ નાની ઉંમરમાં ગયા છે, કોઈ પાકેટ ઉંમરમાં ગયા છે, પણ સ્વજનનો વિયોગ એ સ્વજનનો વિયોગ જ કહેવાય. એમાં દુઃખમાં અતિરેક કે ન્યૂનતા ન હોય, દુઃખ દુઃખ જ છે, પણ એ દુઃખને જો સમજણથી જોઈએ તો ન કેવળ એ દુઃખ સહન થાય અને ન કેવળ એ દુઃખને આપણે સાંત્વના મળે દુઃખની અંદર, પણ સાથે સાથે આપણને વિવેક પણ એ રહે કે આપણી પછીની જવાબદારીઓ શું છે એ આપણે વિચારી શકીએ. વાલા ભક્તો, શ્રદ્ધાંજલિ સભા ઘણા નિયમ થાય કે આ તો વ્યવહારિક બાબત છે, સત્સંગની અંદર આની શા માટે જરૂર છે, પણ આ શ્રદ્ધાંજલિ એ જીવાત્માએ વિદાય લીધી એના માટે નથી. આ શ્રદ્ધાંજલિ છે કે જે ભગવાનના શૂરવીર ભક્તો એને પોતાની આજીવન ભગવાનની ભક્તિ કરતા, નિયમ નિશ્ચય અને પક્ષમાં દ્રઢ રહી ભગવાનની ઉપાસના કરતા, ભગવાનની આજ્ઞાપરાયણ જીવન જીવતા, અનેક જીવનની અંદર કષ્ટો સહન કર્યા, દુઃખ સહન કર્યા હોય છતાંય પોતાની જે ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા છે એમાં ફેર નથી પડવા દીધો, એને સમય પ્રમાણે તકસાધુ બનીને પોતાના સ્વાર્થની સામું નથી જોયું, પણ ભગવાનને જે રાજી કરવાની એક એમની ભાવના છે અને એને વળગી રહ્યા છે, તો એવા જે શ્રદ્ધાવાન જે ભક્તો છે
એની શ્રદ્ધાને, એની નિષ્ઠાને આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. વાત બહુ સમજવા જેવી છે. આજે આ સંસારની અંદર જેમ હમણાં નિર્ભય સ્વામીએ પણ વાત કરી, ઘનશ્યામ સ્વામીએ પણ વાત કરી, આવાગમન જીવાત્માનું એ સહજ છે. અને વચનામૃતની અંદર પણ મહારાજે આ વાત બહુ સુંદર રીતે સમજાવી છે કે હે મૂળ ભક્ત, તમે શોક કોણ કરો છો? આ મારા શબ્દો દરેક જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે, દરેક પરિવાર માટે છે કે તમે શોક કોણ કરો છો? શરીરનો ત્યાગ થયો છે, શરીર આપણાથી વચ્ચેથી હાલતું ચાલતું આપણને જે દ્રશ્યમાન હતું એ બંધ થઈ જશે, હવે એનો આપણને શોક છે કે જે શરીરની અંદર રહેલો જે જીવાત્મા એ હવે જે શરીરના માધ્યમથી આપણી સાથે સંબંધમાં હતો એ શરીર હવે નાશ થયું છે એટલે એ જીવાત્માનો સંબંધ પણ નાશ થયો છે, એનો શોક કરો છો? તમે શોક કોણો કરો છો? આ વાત દરેક પરિવારજનો વિચારજો. તો જીવનું સ્વરૂપ પણ આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. જીવ તો અવિનાશી છે, તો જેનો નાશ જ નથી એનો શોક કેવી રીતે કરી શકાય? અને જો શરીર માટે વિચારતા હોઈએ તો શરીર નાશવંત જ છે એ સિદ્ધ છે. જે શરીરની ઉત્પત્તિ થઈ છે એ શરીર એનો એક દિવસ અંત થવાનો છે, આ નિર્વિવાદ છે, નિશ્ચિંત છે. તો જે સિદ્ધ થયેલું શરીર નાશની સ્થિતિ એ સિદ્ધ થયેલી છે અને હકીકત આપણને જાણીએ છીએ આપણે, તો પછી એ સત્યનો શોક કેવી રીતે કરી શકાય? એટલા માટે વાલા ભક્તો, જે શોક આપણે સાંસારિક દ્રષ્ટિએ કરતા હોઈએ છીએ, સાંસારિક લોકો જે હજુ જ્ઞાન માર્ગની અંદર, ધર્મ અને સિદ્ધાંતોના માર્ગની અંદર, ઉપાસના ભક્તિના માર્ગની અંદર હજુ એટલા બધા આગળ નથી વધી શક્યા, એ જીવાત્મા અજ્ઞાનતાને કારણે એ સહજ પ્રકૃતિ છે એટલે શોક કરે, એ સ્વાભાવિક છે અને થવો પણ જોઈએ. દુઃખ, હું ઘણી વખત કહું છું કે આપણે ભગવાનના ભક્ત છીએ એનો મતલબ એ નથી કે આપણું શરીર લોઢાનું થઈ ગયું છે. આપણે પણ પંચભૂતના બનેલા છીએ, આપણને પણ પ્રકૃતિના નિયમ લાગુ પડતા હોય છે, આપણને પણ ભૂખ લાગે છે, આપણને પણ નિંદ્રા આવે છે. કોઈ એવું ન કહી શકે કે સત્સંગી થાય એટલે ભૂખ નહીં લાગે, એ તો પ્રકૃતિ છે, પ્રકૃતિના નિયમ દરેકને લાગુ પડે. અને એમ પ્રકૃતિના ગુણધર્મથી આનંદ, શોક, ક્રોધ વગેરે જે ગુણો છે એ પણ દરેકને લાગુ પડે છે. એટલે શોક થવો એ સહજ છે, એમાં કોઈ દોષ નથી. પણ શોકને તમે કેવી રીતે એને સમજો છો એ જો વિવેક આપણે રાખીએ, તો ભગવાન શ્રી હરિના શબ્દોની અંદર જોઈએ તો જો શરીર જે નાશવંત જ છે એનો નાશ થવાનો છે, તમે એને પાછળ ગમે તેટલો શોક કરો, પ્રલાપ કરો, એનું નિમિત્ત જ્યારે આયુષ્ય પૂરું થશે, જ્યારે લેણદેણ પૂરું થશે, એ જીવાત્માનું કર્મ પૂરું થશે એટલે જીવાત્માને એ આ સંસારનો ત્યાગ કરવાનો છે. એટલે એ નાશવંત એવા પદાર્થનો શોક એ યોગ્ય નથી. અવિનાશી એવો જે આત્મા છે એનો નાશ થતો નથી તો એની પાછળ શોક કરવાનો કોઈ મતલબ નથી. તો આપણને એમ થાય કે અમારા પરિવારજનોએ જે પોતાના પરિવારના સ્નેહી પિતા માતા અથવા તો કોઈ બાળક, કોઈ ભાઈ બહેન જેને ગુમાવ્યા છે એને સાંત્વના કેમ મળે? કારણ કે આ જ્ઞાન માર્ગ છે ને, એ ઉદ્ધવજીએ જ્યારે ગોપિકાઓને પણ બહુ જ્ઞાનની વાત કરીને ત્યારે ગોપિકાઓએ બહુ સુંદર જવાબ આપ્યો કે ઉદ્ધવજી તમારું જ્ઞાન તમારી પાસે રાખો, અમારે તો એવા જ્ઞાનની કઈ જરૂર જ નથી કે જે જ્ઞાન અમને પ્રત્યક્ષ અનુભવ થી જે અમે ભગવાનનો આનંદ લીધો છે, કૃષ્ણનો અમે આનંદ જે માણ્યો છે એ જ્ઞાન માર્ગથી અમને નહીં મળે. ભગવાન દરેકના અંતરમાં છે, ભગવાન દરેક જગ્યાએ વસેલા છે, એનાથી અમને સંતોષ નહીં થાય. અમારે તો કદમ ઉપર ચડીને અમારા વસ્ત્ર હરણ કરતા અમારો કાનો જોઈએ છે, અમારે તો અમારી માટલી ફોડનારો અમારો કાનો જોઈએ છે, અમારે તો અમારા ઘરે ચોરી કરીને માખણ ખાનાર અમારો કાનો જોઈએ છે. એવી ભાવનાથી એ ગોપિકાઓએ ઉદ્ધવજીને જવાબ આપ્યો. ને આપણે પણ કદાચ એવો તર્ક કરીએ કે બાપુજી તમે આ સંતો અમને જ્ઞાનની વાત કરો છો, પણ અમે તો અમારા સ્વજનને જે અમારી સાથે હાલતા હતા, બોલતા હતા, ચાલતા હતા, અમારી સાથે જમતા હતા,
અમે તો એને ખોઈ દીધા છે, હવે અમે એને કઈ રીતે, અમને તમારી વાતો કઈ રીતે અમને જ્ઞાન આપે? એમનો તર્ક 100% સાચો જ હોઈ શકે, હું ના નથી પાડતો, પણ વાલા ભક્તો એક થોડી વિવેકની વાત એટલા માટે સમજાવું કે માણસ હંમેશા શરીરથી જ અસ્તિત્વમાં હોય છે એ વાત તદ્દન સાચી નથી. માણસના અસ્તિત્વના આ સંસારની અંદર ત્રણ પ્રકારે એના અસ્તિત્વને શાસ્ત્રોએ અને વૈજ્ઞાનિક વિચારધારાવાળાઓએ પણ અને આધુનિક જે સમાજના ઘડવૈયા વિદ્વાન પુરુષો જે હતા એમને પણ આ વાત સ્વીકારી છે કે વ્યક્તિ એનું અસ્તિત્વ એ ત્રણ રીતે એ સિદ્ધ થઈ શકે છે. એક તો સ્થૂળ રૂપે, જે આપણી વચ્ચે આપણા પરિવારજનો જેમ રહેતા હોય. બીજું કાર્ય રૂપે, જે જીવાત્માએ જેવા કાર્ય કર્યા છે એ કાર્ય એના બોલતા રહે, ને જ્યાં સુધી એ કાર્ય રહે ત્યાં સુધી એ સંસારની અંદર એનું અસ્તિત્વ એ દર્જ કરાવે છે, એનું અસ્તિત્વ એ સાબિત કરે છે. અને ત્રીજું વિચારના ધોરણે, વિચારે કરીને. આ ત્રણ અવસ્થા એ જીવાત્માના અસ્તિત્વનું પ્રતીક છે. એટલે આપણે માત્ર સ્થૂળ ભાવ ગુમાવ્યો છે, પણ હજુ વિચારો અને કર્મ દ્વારા આપણા સ્વજનો એ આપણી સાથે છે, અને આપણી સાથે એમના વિચારોના માધ્યમે કરીને, એમના સંસ્કારોને માધ્યમે કરીને, એમના જે જીવેલા કરેલા કર્મો છે એ સત્કર્મોના માધ્યમે કરીને એ આપણી વચ્ચે આપણી સાથે જ છે. એટલે એટલો વિવેક ચોક્કસ રાખો. માત્ર સ્થૂળ ભાવનું એટલે મહારાજે કીધું કે જો સ્થૂળ ભાવે જો વિચારશો, શરીરના માધ્યમથી જ જો તમે સંબંધને વિચારશો, તો તમને આ વાત નહીં ગળે ઉતરે અને આ વાતની તમને સંતોષ પણ નહીં થાય. કારણ કે સ્થૂળમાં જો આપણે મોહ પામ્યા સ્થૂળ શરીરમાં, તો એક વસ્તુ નિર્વિવાદ છે કે સ્થૂળ શરીર એની અંદર તો હજારો જન્મની અંદર હજારો મા બાપ ભાઈ બહેન મામા કાકા આપણે કર્યા છે ને, આજે આપણને યાદ પણ નથી. પણ જો એમને આત્મબુદ્ધિથી એમની સાથેનો નાતો આપણે દ્રઢ કરશું અને આપણે વિચારશું કે એમને સત્સંગ માટે કેવું કાર્ય કર્યું, ભગવાનની ભક્તિ માટે કેવું કાર્ય કર્યું, ભગવાનની ઉપાસનાની અંદર કેવી દ્રઢતા હતી, નિયમ નિશ્ચય પક્ષમાં કેવી દ્રઢતા હતી, આ બધા જો એમના સંસ્કારને આપણે યાદ કરશું અને આપણા જીવનની અંદર આપણે આપણા પરિવારની અંદર જો એને જીવંત રાખી શકશું, તો માનજો કે આપણે સાચા અર્થમાં એ સંબંધ એ સાચવ્યો છે. સ્થૂળ સંબંધ તો ઘણી વખત લેણું ક્ષણિક હોય તો ક્ષણિક થતા હોય છે, ઘણી વખત જીવનની અંદર ઘણા લાંબા સમય સુધી સંબંધો રહેતા હોય છે, પણ એ સંબંધો અંતે વિયોગ છે. પણ આ વિચારોના માધ્યમથી સંસ્કારોના માધ્યમથી જે સંબંધ રહે છે એ મહારાજે કીધું કે આ સંસારની અંદર જેમ આપણે અહીંયા બેઠા છીએ, ભગવાન સ્વામિનારાયણના શબ્દો વચનામૃતના કે અહીંયા જેમ ભેળા છીએ એમ અક્ષરધામમાં પણ ભેળા રહીશું. આ ક્યારે થઈ શકે કે આપણી એ વિચારધારા આત્માના સંબંધી સાથે જોડ્યા હોય. સ્થૂળ સંબંધથી જોશું તો પંચભૂતમાં પંચભૂત મિલીન થઈ જશે, તો પંચભૂત ત્યાં અક્ષરધામમાં નથી જવાનું, પંચભૂતનું શરીર અક્ષરધામમાં નથી જવાનું. અક્ષરધામમાં જવાનું છે એ જીવાત્માના બ્રહ્મ સ્વરૂપમાં પામીને, બ્રહ્મદેહને પામીને જીવાત્મા અક્ષરધામનો અધિકારી બનવાનો છે. તો એ આત્માનો જે સંબંધ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીરના વ્યૂહ ઉપર જઈને જયારે વિચારશું ત્યારે એ આત્મા પણ અમર છે અને અજર છે, એમ એનો સંબંધ પણ અજર ને અમર છે. અને એટલા માટે મહારાજે આ વાત વારે વારે કરી છે કે એટલે અમે સાચા સગા જે છે એ દેહના સગાને નથી, શરીરના સગાને નથી માનતા, પણ અમે સત્સંગના સગાને અમે સાચું સગપણ માનીએ છીએ. એનો અર્થ સગપણની વાત તો મહારાજે સ્વીકારી છે, પણ આ જ્ઞાન સાથે સગપણની વાતને મહારાજે પ્રતિપાદન કર્યું છે. તો આપણે બધાએ જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને અમારી આ ખાસ ભલામણ છે કે તમે પણ બધા ભગવાનના શબ્દોમાં શ્રદ્ધા રાખીને એ જ્ઞાન માર્ગની અંદર આપણા સાચા સગા એ આપણા આત્માના સગા છે, અને આત્માના સગાના સંબંધે નાથે જો વિચારશો તો અત્યારે જે આ દુઃખ આવ્યું છે એ દુઃખને સહન કરવાની તમને બધાને શક્તિ મળશે અને સાંત્વના મળશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આમ તો મેં કીધું એ પ્રમાણે દરેક ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જ ગયા હોય, પણ છતાંય કોઈની કોઈ ત્રુટિ રહી ગઈ હોય, તો ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ એમની ત્રુટિ સામે ન જોશો અને એમને બધાને એ પોતાના ચરણારવિંદની અંદર સ્થાન આપે, એમના સમગ્ર પરિવારજનોને આ દુઃખને સહન કરવાની ધૈર્ય અને એમને શક્તિ આપે, સમજણ આપે,
અને સાથે સાથે આ સત્સંગ પરિવારનો જે સંબંધ છે એ આત્માનો સંબંધ છે, અને એ નાતે આ સમગ્ર પરિવાર, એ જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમની સાથે અમારા ધર્મકુળ પરિવાર સહિત સમગ્ર સંતો, પાર્ષદો, હરિભક્તો બધાએ એ પરિવારની સાથે અમે સાથે સંમલિત છીએ, અને અમે પણ એ તમારો ભાવ અનુભવી શકીએ છીએ. પણ એ મેં કીધું એ પ્રમાણે જો વિવેક રાખશો તો એ ભાવને આપણે ઉભરી શકશું, અને ભગવાન આપણને પણ, એક વખત મેં એક સભામાં કીધું હતું કે અહીંયા આગળ આપણે ભલે વિયોગ છે, આ ક્ષણિક વિયોગ છે, જન્મ્યા નહોતા ત્યાં સુધી આપણો સંબંધ નહોતો, જન્મ્યા એટલે સંબંધ થયો, જન્મ પૂરો થયો એટલે કે આયુષ્ય પૂરું થયું એટલે સંબંધ પાછો તૂટ્યો, આ બધી સંસારની ક્રમ છે. પણ આત્માનો જે નાતો થયો છે એ અહીંયા આગળ ભલે આપણા માટે અત્યારે વિયોગ થયો છે, પણ એ ભગવાનના ધામની અંદર જ્યારે પણ આપણી પણ આયુષ્ય જ્યારે પૂરી થશે ત્યારે અક્ષરધામની અંદર એ પાછો ભેટો થશે. પણ ત્યારે દેહના માધ્યમથી સંબંધી નહીં થાય, ત્યારે અક્ષરધામના મુક્ત તરીકે આપણો નાતો ત્યાં દ્રઢ થશે. એટલે એવો નાતોને જ આપણે પ્રધાનને પણ આપીને આપણે ભગવાનના ઉપર શ્રદ્ધા રાખીએ, ભગવાનનું ભજન કરીએ. દરેક જણ ધીરજ રાખજો. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય અશોક ગાદીવાળા માતુશ્રી, અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી, કારણ કે તમે બધાએ અમારો પરિવાર છો અને આ બધાએ અમારા બાળકો છો, એટલે અમને દરેકની ચિંતા છે. પણ સાથે સાથે આ કોરોના મહામારીની અંદર અથવા તો એના સિવાય પણ જેમ કોઈએ પોતાનો દેહ ત્યાગ કર્યો હોય અને એની પાછળ આપણે પરિવાર તરીકે એકબીજાના સંપર્કમાં ન આવી શક્યા હોઈએ, એકબીજાની શ્રદ્ધાંજલિ સભા વગેરે ન થઈ શકી હોય, તો આજના આ ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભાના માધ્યમથી, પ્રાર્થના સભાના માધ્યમથી એ તમામ પરિવારો સુધી અમે અમારી સદભાવના પહોંચાડીએ છીએ. નામી અનામી ઘણા હરિભક્તોના અહીંયા લિસ્ટ આવેલું છે, ઘણાના નથી પણ આવી શક્યા, છતાંય પણ અમે એ તમામ સુધી અમારી ભાવના પહોંચાડીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમામને ભગવાન પોતાના ચરણારવિંદમાં સ્થાન આપે, અને એમના તમામ પરિવારોને ભગવાન ધીરજ આપે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વાલા ભક્તો, આજના આ નિમિત્તે દરેક પોતાના મનોમન પણ વધારે ભગવાનને પ્રાર્થના કરજો કે ભગવાન દરેકનું મંગળ કરે અને દરેક જીવને હિંમત આપે, એમના પરિવારજનોને, એવી દરેક જણ પોતાના રીતે પણ પ્રાર્થના કરી યત્કિંચિત ભક્તિ કરીને એમના ચરણમાં, ભગવાનના ચરણમાં અર્પણ કરજો, કે જેથી કરીને આપણે એક પરિવારના નાતે, સત્સંગ પરિવારના નાતે આપણી એક શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય. તો એ વાતની સાથે આજની શ્રદ્ધાંજલિ સભામાં મારી વાણીને હું વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજની જય.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
Swaminarayana